નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે બકરી ઈદ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ઈદની નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનના મામલે યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓની માનવ સાંકળ રચીને દેખાવો યોજવામાં આવ્યા. ડભોઈ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલાને કારણે અકસ્માત સર્જાતા દંપતિ પૈકી મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદની નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. મુસ્લિમ બિરાદરોના કુરબાનીનું પર્વ ઈદ ઉલ અઝહાને આજે મનાવવામાં આવ્યો હતો, ત્યારે શહેરના વાડ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ગાયકવાડી ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ શહેર ખતીબ અમીરુલ્લાહ શુકરુલ્લાહ સૈયદે ઈદ નિમિત્તે ધાર્મિક પ્રવચન કરી સૌને આજના દિવસનું મહત્વ સમજાવી સૌને ઈબાદત કરવાનો સંદેશો આપ્યો હતો. ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના અબાલ વૃદ્ધ સૌએ ઈદની નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ બાદ સૌએ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. વડોદરા શહેર ખતીફ સૈયદ અમીરુલ્લાહ શુકરુલ્લાહ આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદ વડોદરા શહેર ખતીફ સૈયદ અમીરુલ્લાહ શુકરુલ્લાહ આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદમાં વિશેષ ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી. આજની નમાઝનો મહિમા અપરંપાર છે. આજે બહોળા સમુદાય મુસ્લિમોએ ઈદગાહમાં નમાઝ અદા કરી છે. વડોદરા શહેરના તમામ મુસ્લિમોને હું ઈદ મુબારક પાઠવું છું. વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું. વડોદરા શહેરના તમામ મુસ્લિમોને એક જાહેર અપીલ કરું છું કે તેઓ કુરબાની રસમ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન અનુસાર એને અનુરૂપ આપી અને કુરબાની કરે. કોઈની લાગણી, ધાર્મિક લાગણી ન દુભાય એવી રીતે કુરબાની ન કરે અને આપણે હળીમળીને આ તહેવારને અંજામ આપીએ. વડોદરા શહેરના પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. એમણે બહુ ઓછા સમયમાં આ ઈદગાહ મેદાનમાં જે કામગીરી કરી એના માટે હું એમને અભિનંદન આપું છું. સાથે સાથે વડોદરા શહેરના તમામ મીડિયા જે આજે મારી સમક્ષ છે એમનો હું આભાર વ્યક્ત કરું છું કે એ લોકો મારી અવાજ આવામ લોકો સુધી પહોંચાડે છે. એમનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને ઈદ મુબારક પાઠવું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનને લઈને યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો દ્વારા માનવ સાંકળ રચીને દેખાવો કરવામાં આવ્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 75% પ્રવેશ અટકી જતા 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના કરાયેલા નિર્ણયને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીના એજીએસયુ દ્વારા માનવ સાંકળનો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓનું એડમિશન 75% અટક્યું છે, જ્યારે બાકીના 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા તથા વડોદરાના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમમાં એડમિશન નથી મળ્યું તે લોકો દ્વારા મેઇન બિલ્ડિંગ ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીની બહાર માનવ સાંકળ બનાવવામાં આવી છે. આ માનવ સાંકળ બનાવવાનો સંદેશ એક જ છે કે ગુજરાત રાજ્ય સરકાર સુધી જે અમારી માંગ છે અને અમારી રજૂઆત છે તે પહોંચે, કેમ કે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો દ્વારા જે તાનાશાહી નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની જે બેઠકો છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ જ નથી પરંતુ અન્ય કેટલીક ફેકલ્ટીમાં ઘટાડી દેવામાં આવી છે, તેનું એક સાફ કાવતરું દેખાઈ રહ્યું છે કે ખાનગી અને પ્રાઇવેટ જે યુનિવર્સિટી અને કોલેજીસ છે તે લોકોને ફાયદો કરવા માંગે છે. પ્રથમ હક વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનો છે. જ્યારે સર સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ત્યારે ઉલ્લેખ કર્યું હતું અને એમનું વિઝન હતું કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરે, અન્ય રાજ્ય કે અન્ય શહેરમાં ના જવું પડે. તો આ નિર્ણય કોના કેવા પર અને કોના ઇશારાથી લેવામાં આવ્યું છે તે અમને સમજાતું નથી. આ વિદ્યાર્થીઓ આ માનવ સાંકળ બનાવીને અને પાછલા 4 દિવસથી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરીને પોતાનું જે માંગ છે તે એ લોકો સરકાર સુધી પહોંચાડવા માંગે છે, યુનિવર્સિટી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. અમારી વિનંતી એ જ છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે સરકાર યુનિવર્સિટીમાં હસ્તક્ષેપ કરે અને યુનિવર્સિટીનો જે તાનાશાહી જે નિર્ણય છે તે બદલવામાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થી મિત્રોને એડમિશન આપવામાં આવે અને સીટો વધારવામાં આવે. ડભોઈ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલાને કારણે બાઇક ચાલક દંપતીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં પત્નીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલકને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ડભોઈ બોડેલી રોડ ઉપર પંસોલી નજીક રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોય. રાત્રિના અંધારામાં સામેથી આવતા વાહનો અને રોડના સફેદ પટ્ટાથી 1.5 ફૂટ સુધી ખડકી દીધેલા કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. ડભોઈ બોડેલી રોડ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પડી રહેલા કપચીના ઢગલાને લઈને અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. કાછેલ ગામનું દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઇક લઈ નીકળ્યું હતું. તે દરમિયાન રાત્રિના અંધારામાં તેમની બાઇક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ફંગોળાયા હતા. જ્યારે આ બનાવમાં રૂનીબેન કરણભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા, માથાના ભાગે ઈજા થતા ઘટનાસ્થળ પર જ તેમનું મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક કરણભાઈ ધનસિંહભાઈ રાઠવાને માથા તેમજ હાથે ઈજા પહોંચતા 108ની મદદથી ડભોઈ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. રોડ ઉપર પડેલા કપચીના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મળતું હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અન્ડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરામાં ભારે બહુમતીથી લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવેલ નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારંભ રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા યોજવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિજેતા થયેલા સાંસદોનું તેમના વિસ્તારમાં સ્વાગત સમારોહ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરામાં જંગી બહુમતીથી વિજેતા થયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારોહ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા યોજવામાં આવ્યો. આ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે આ કોઈ વ્યક્તિનો વિજય નથી, ઉમેદવારની જીત પાછળ સંગઠન અને કાર્યકર્તાઓની મહેનત છે, તેમના વગર આ જીત શક્ય નથી, તેથી તેમને પણ બિરદાવ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ દેશભરમાં 7મા ક્રમાંકે સરસાઈથી જીત મેળવ્યા બદલ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રાવપુરા વિધાનસભામાં સારી કામગીરી કરનાર વોર્ડના હોદ્દેદારો અને કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમાંકે વોર્ડ 16માં સૌથી વધુ બહુમતીમાં 1,00,000 રૂપિયાનું પારિતોષિક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા ક્રમાંકે વોર્ડ 2ની ટીમને 75,000નું પારિતોષિક આપવામાં આવ્યું. ત્રીજા ક્રમાંકે વોર્ડ 1ને 50,000નું પારિતોષિક આપવામાં આવ્યું હતું. આપણા વડોદરાના પ્રથમ નાગરિક, મને એ બાબતે ગર્વ છે કે સૌથી વધારે કાર્યકર્તા તરીકે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે મેં કોઈ સદમ તો સમગ્ર ગુજરાતમાં આમ પ્રથમ ક્રમાંકે કહેવાય, કારણ કે માન્ય આજે વડોદરા લોકસભાની ચૂંટણીમાં જે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો વિજય થયો છે, તેના અનુલક્ષીને આજે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજીના ઉપસ્થિતિમાં, આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહજીના ઉપસ્થિતિમાં અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનો આભાર દર્શન તથા મારો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રકારે મતદાતાઓએ અને કાર્યકર્તાઓએ આટલા ધૂમધકતા તાપની અંદર પણ વડોદરાનું ગૌરવ વધારી અને સમગ્ર રાજ્યમાં 3જા નંબરની લીડના અંતર્ગત મારો વિજય કર્યો છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય કર્યો છે, ત્યારે આ સમગ્ર જીત ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓની છે અને તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા એમના ઉદ્બોધનની અંદર કાર્યકર્તાઓનો નતમસ્તક થઈ આભાર માનવામાં આવ્યો. ત્યારબાદ જેટલા પણ વોર્ડવાઇઝ જેટલા લોકોના સારામાં સારા પ્રદર્શન રહ્યા, એ તમામ વોર્ડના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને એક ટોકન ઓફ એપ્રિશિએશનના ભાગરૂપે પુરસ્કૃત કર્યા અને એમ એ સૌનો આભાર માની અને સૌ કાર્યકર્તાઓનું આજે સ્નેહમિલન યોજવામાં આવ્યું. વડોદરા શહેરમાં વડોદરા લોકસભાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને રાવપુરા વિધાનસભા વિસ્તારના કર્મઠ કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોકધમતી ગરમીમાં પણ પ્રયત્નોની પરાકાષ્ઠા કરીને રાવપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને તેના કારણે આ જ પ્રકારની મહેનત તમામે તમામ વિધાનસભા વિસ્તારમાંથી થયેલ છે અને તેના કારણે આપણા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ 5,82,000ના લીડથી ચૂંટણી જીત્યા છે. ગુજરાતમાં 3જા નંબરે અને આખા દેશમાં 7મા નંબરે જ્યારે ચૂંટણી જીત્યા હોય ત્યારે વોર્ડના તમામે તમામ એટલે કે વોર્ડ નંબર 1, 2, 3, 7, 13, 14, 15 અને 16 તમામ વોર્ડના તમામ સંગઠનના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે સન્માન કરવામાં આવ્યું. માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ હેમાંગભાઈ અને વડોદરાના તમામ નેતાઓની હાજરીમાં અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવામાં આવ્યો. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો DNTV. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા રેલવે સ્ટેશન પર ઊંઘમાં મસ્ત પ્રવાસીની બેગ એક તસ્કરે તફડાવી હતી. જો કે રેલવે LCB પોલીસે ગણતરીના સમયમાં જ ચોરી થયેલી બેગ સાથે એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના ખુશીનગર ગામમાં રહેતા પ્રદીપ ગુપ્તા એક કંપનીમાં નોકરી કરે છે. ગત તારીખ 15ના રોજ તેઓ લખનૌથી અમદાવાદ પ્લેનમાં આવ્યા હતા, જ્યાં તેઓ અમદાવાદથી વડોદરા ટ્રેનમાં આવ્યા હતા. પ્રદીપભાઈને સાઉદી અરેબિયા મુંબઈથી જવાનું હોવાથી વડોદરામાં એક વ્યક્તિને પૈસા આપ્યા બાદ મુંબઈ જવા માટે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવ્યા હતા. મુંબઈ જવાની ટ્રેન પ્લેટફોર્મ પર મોડી આવવાને કારણે તેઓ પ્લેટફોર્મના બાકડા પર સૂઈ ગયા હતા. આ દરમિયાન કોઈ તસ્કર તેમની ટ્રોલી બેગની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ઊંઘમાંથી જાગ્યા બાદ તેમને બેગ ચોરી થઈ હોવાનું માલુમ પડતા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ વડોદરા રેલવે LCBની ટીમ પ્લેટફોર્મ નંબર 1 પર વોચમાં હતી, ત્યારે એક યુવાન પાસે ટ્રોલી બેગ જણાઈ આવતા તેની પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની તપાસમાં ચોરી કરેલ બેગ પ્રદીપકુમાર ગુપ્તાની હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે આ ચોરીની બેગ સાથે અર્જુન ઉર્ફે સચિન લક્ષ્મણ મારવાડીની અટકાયત કરી હતી. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. પાવાગઢ ખાતે ભગવાન નેમિનાથ સહિત 7 તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા જૈન સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મા કાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. પ્રતિમાઓને તોડી નાખવાના બનાવને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટના વહીવટકર્તાઓ સામે રાજ્યભરના જૈનોમાં રોષ વ્યાપેલો છે. આ કૃત્ય આચરનારા ટ્રસ્ટના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જૈન સમાજના અગ્રણીઓએ માંગણી કરી હતી. રાજ્યભરમાં જૈન સમુદાય દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે ખંડિત થયેલી જૈન તીર્થકરની પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી સાથે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપક શાહની આગેવાની હેઠળ સાધુ સંતો તેમજ જૈન અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આવનારા 3 દિવસમાં ખંડિત થયેલી મૂર્તિઓને જો પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘે આપી હતી. આ સાથે જ શહેરના જૈન સમાજના અગ્રણીઓએ આ અંગે કલેક્ટર બીજલ શાહના નિવાસસ્થાને પહોંચીને ખંડિત થયેલી મૂર્તિઓનું
પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. નારાજગી આક્રોશમાં છે અને આક્રોશનું કારણ એ છે કે વારંવાર અમારા તીર્થો ઉપર હુમલા થઈ રહ્યા છે. આની પહેલાં પાલિતાણા થયું, જૂનાગઢ થયું, સમરશિખર થયું, ઇન્દોરમાં પણ થયું હમણાં, અને આ પાછું કાલે પાવાગઢમાં અમારા નેમિનાથ ભગવાન 22માં તીર્થંકર કૃષ્ણ ભગવાનના કાકાના છોકરા થાય એમની મૂર્તિઓ તોડવામાં આવી. એટલે અમારો જૈન સમાજ ખૂબ જ આક્રોશમાં છે. અને પાછું 15 દિવસ પહેલાં કલેક્ટરને બધાને આવેદનપત્ર આપ્યું છે, ભાઈ આ બધું કૃત્ય થવાનું છે. તોય કલેક્ટરે આ આવેદનપત્ર અમારું માન્ય ના રાખ્યું અને કાલે કૃત્ય કરવામાં આવ્યું. એટલે સૈન સમાજ ખૂબ જ આક્રોશમાં છે. હૃદયથી પોતાની લાગણીથી આ આક્રોશ બતાવે છે, કારણ કે અમે હિંસામાં માનતા નથી, અમે અહિંસકવાદી છીએ. એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીના નિવાસસ્થાને એમના આજે 10 વાગે એમને અમે આવેદનપત્ર આલવાયા છે કે આ મૂર્તિઓ ફરીને તે જ જગ્યા પર સ્થાપિત કરવામાં આવે. જે ટ્રસ્ટે આ કામગીરી કરી છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એમ FRI ફાડવામાં આવે, એ અમારી માગણી છે. इसके અંદર પ્રતિક્રિયા યહી હૈ કે હમારે 22મે તીર્થંકર નેમિનાથ ભગવાન જો પૂરા વિશ્વ જૈન અજૈન વહાં હમારી કુલદેવિયાં હૈ, દેવી દેવતા હૈ, તીર્થંકર હૈ, ઉસ તીર્થંકરો કી પ્રતિમા કો એક હી પ્રતિમા નહીં 7-7 પ્રતિમા વહાં પર ઉન પ્રતિમાઓ કી એક સી દુર્દશા કી હૈ ઓર કચરે કે ડબ્બે કે અંડર ડાલ દિયા. યે આસ્થા કા કેન્દ્ર હૈ ઓર યે હમારે ભગવાન કે તીર્થંકરો કે સાથ મેં અગર એસી સ્થિતિ હોગી તો વહાં ટ્રસ્ટી કહાં થે, મેનેજમેન્ટ કહાં થા, મેનેજર કહાં થે, ઇસકે પીછે કોઈ શંકા કી બૂ ભી આ રહી હૈ યા ઇસકે અંદર કિસી કા હાથ હૈ? અગર ઇસકે અંદર મેં આપકે માધ્યમ સે એક સંદેશ યે દેના ચાહુંગા કે સમાજ કે અંદર જીતને હમારે ટ્રસ્ટીગણ હૈ, જીતની જૈન સમાજ હૈ, સકલ સંઘ કો વર્તમાન સમય મેં બહાર આના ચાહીએ. સાધુ ભગવાન તો આ રહે, સાધુ ભગવંતો કી મર્યાદા અપની, પર શ્રાવકો કી મર્યાદા હૈ કે વહાં ક્ષેત્રમાં જાય, વહાં પર વાર્તાલાપ કરે, ખાલી કચ્છી રોટિયા સેકને સે મીડિયામાં આને સે ફોટો ખિંચાને સે ડેવલપમેન્ટ નહીં હોગા. વહાં હકીકત જાણકારી કો પહેચાનના જરૂરી હૈ, હકીકત ક્યા રાજ્ય થા, ક્યા કારણ બને, ક્યા સ્થિતિ બની. ઓર હમ લોગ જૈન સમાજ બહુ કમ હૈ, ઇતને કમ સંખ્યામાં હોને કે બાવજૂદ હમારે ઉપર એસે હમલે ક્યું હો રહે? આપકો બીચમાં પતા, બીચમાં શંખેશ્વર અરે શિખરજી કી ઘટના ઘટી, બીચમાં ઓર ઘટના આવી, પીરમાં ઓર ઘટના આવી, ઓર પાલિતાણા હર ક્ષેત્ર કી ઘટના ઘટતી જા રહી હૈ. ઓર સાથમાં દુઃખી કી બાત ઇસકે સાથમાં આપને દેખા હોગા, હૈદરાબાદ સંતો કે સાથ ઘટના ઘટી, ફિર સાધુ ભગવંત ભરૂચમાં પટ્ટો સે મારા ગયા, ફિર જામનગર સાધુ ભગવંત, પર યે કબ તક ચલેગા, કબ તક જૈન સમાજ દે? ઇસલિયે બડોદા સકલ સંઘ કો હમ તો યહી કહેના ચાહતે હૈ કે આપ કંધે સે કંધા મિલા કે હમારે સાથ ચલો, હમ આપકે સાથમાં હૈ. જિન શાસન કી શોભા રક્ષા કરને કે લિયે યે હમારા ધર્મ હૈ, હમારા ધર્મ સિદ્ધ અધિકાર હૈ કે હમ જૈન શાસન કે લિયે મર મિટ જાય, પ્રગતિ કર જાય, પર વહાં બેઠના પડે તો બેઠેંગે, પર હમ પ્રદર્શની ઉસ આશય સે નહીં કરેંગે કે ભગવાન મહાવીર કે માધ્યમ સે જો માર્ગ દિયા હિંસક ઘટનાઓ પર હમ ધ્યાન નહીં દેતે, અહિંસા કી પૂજારી હૈ, અહિંસા કા માર્ગ દિયા હૈ, ઓર ભગવાન ને દિયા જીઓ ઓર જીને દો, ઉસ માર્ગ કી લય કો શાંતિ વાતાવરણ દાન કરને સે લિયે હમ બાત કરને કે લિયે ભી સામને તૈયાર હૈ. CM સાહેબ આયેંગે તો ઉસકે લિયે ભી તૈયાર હૈ, ગૃહ મંત્રાલય આયેગા ઉસકે લિયે ભી તૈયાર હૈ, ઓર મેં પહોંચ ભી રહા હું ભારત સરકાર કે 2-3 દિન કે બાદ સ્વવિવાહ અલ્પસંખ્યક કે જો મંત્રી હૈ વર્તમાન મેં બિટુજી જો બને પંજાબ સે યા જો ભી બને, તો મેં હમ પહોંચ ભી રહે હૈ, વાર્તાલાપ કરેંગે, ઓર ઉસ મુર્દે કો જબ તક કુર્સી ના હિલે ઓર જબ તક તબ તક હમકો શાંતિ નહીં હોગી, તબ તક હમારે ભગવાન વાપી યથાવત સ્થાન પર નહીં બેઠેંગે. અગર ઉનકી ક્ષમતા નહીં હૈ, વો પૂજા નહીં કર સકતે, પ્રગતિ નહીં કર સકતે, તો અમારે સકલ સંઘ કે બડોદા કે સંઘ કે અન્ય સકલ સંઘ કે હાથોમાં ભગવાન દે, વહાં પર વયાવજ પૂજા કાર્ય પ્રગતિ રેકોર્ડ હર કાર્ય કે લિયે સમાજ તૈયાર હૈ, ઇસમાં કોઈ દો દો રહે કી શંકા નહીં હૈ. એટલે અતિ દુઃખ હમારા આત્મા કા હીરા હૈ ઓર હમારી તીર્થંકર ભગવાનો કે સાથમાં અગર યે ઘટી તો આજ સકલ ધનેન્દ્ર પદ્માવતી સંઘ આચાર્ય ભગવાન જીતને બડોદા સંઘ કે અંદર અમારે નરેન્દ્રજી, મેં તો નરેન્દ્રજી કહેતા હું, નીલેજી જો ભી નામ હૈ, સહ સાધુ ભગવાન જીતને ભી યહાં પર બિરાજે, MCA જીતને ભી, તો એક હી સંદેશ હૈ કે હમ આગે સે આગે કંધા મિલા કે ઇસકી ખોજ પે જાય ઓર ઉસકી સ્થાપના વાપિસ યથાપત વહી હોય, યે તાઈ મેં આપકો કહેના ચાહતા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
શહેરના કિશનવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા શરૂ કરાયેલ વિકાસના કાર્યોમાં ઇજારદારો દ્વારા વેઠ ઉતારાતી હોવાનું સામે આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્માર્ટ સિટી અંતર્ગત ઇજારદારો દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. વડોદરામાં અધિકારીઓની બાજ નજર હેઠળ કામ કરતા ઇજારદારો પેવર બ્લોક જેવી કામગીરીમાં પણ વેઠ ઉતારતા હોવાનું સામે આવ્યું છે. સ્માર્ટ સિટી વડોદરામાં હાલ ચોમાસુ માથે હોવા છતાં વિકાસના કામો કરવાની હોડ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના કિશનવાડી વિસ્તારમાં ઠેકરનાથ સ્મશાનથી ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફ જતા રોડ પર 1.30 કરોડના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતારાતી હોવાની બૂમો ઉઠી છે. ઇજારદારની લાપરવાહી અંગે ન તો અધિકારી કે ન તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપની સ્થળ પર વિઝિટ કરવા આવી નથી. ઇજારદારની જો કામગીરી ચકાસવામાં આવે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.